ચાણસ્માના સરદાર ચોક ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચાણસ્મા વિધાનસભાના મતવિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોની જાહેરમાં રજૂઆતો કરી હતી. આ તમામ રજૂઆતો વિધાનસભામાં પહોંચાડી તેનું નિરાકરણ કરવાની વિપક્ષ નેતા અમિત ચાવડાએ જાહેર મંચ પરથી ખાતરી આપી હતી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિધાનસભા નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને આજે ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનો જનમંચ કાર્યક્રમ ચાણસ્માના સરદાર ચોક ખાતે યોજાયો હતો, જેમાં ચાણસ્મા હારીજ સમી વિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારોના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, રેલવે, અંડરબ્રિજના પ્રશ્નો, રેલવે દ્વારા જમીન સંપાદનના પૂરતા પૈસા ન આપ્યા હોવાના તેમજ પાટણ જિલ્લાને અલગ ડેરી અને જિલ્લા બેંક ન મળી હોવા સહિતના અનેક પ્રશ્નોની જાહેરમાં રજૂઆત કરી હતી. નહેરોમાં સિંચાઈના પાણી તેમજ તળાવ ખાલી હોવા અંગેની પણ અનેક રજૂઆતો થવા પામી હતી. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોવા અંગેની પણ એક જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજી ધારાસભ્યને આપવામાં આવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. કરજો, આ ભાઈનો પ્રશ્ન એવો છે, પ્રોહિબિશનને લગતો છે, દારૂને લગતો છે, એટલે એમનું એવું કહેવું છે કે ભાઈ આ શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ પોતે દારૂનો ધંધો કરે છે, ક્લબો ચલાવે છે, નાના નાના માણસો જોડે હપ્તો લે છે, અને નાના નાના જે વેપારીઓ દારૂ વેચતા હોય, વલ્લી મટકો લખતા હોય કે જે હોય, એમને ધરાવી ધમકાવી પોલીસ મારફતે બંધ કરાવી અને એમનું પોતાનું એકલાનું સામ્રાજ્ય ચાલુ રહે એવા પ્રયત્નો કરાવે છે, એ મારી રજૂઆત તમે આ મંચમાં કહેજો એટલે હું જાહેરમાં કહું છું. અને આ અંગે આવનારા દિવસોની અંદર ગૃહમંત્રીશ્રીને અમે બધા રજૂઆત પણ કરીશું. અહીંયા હાલ પણ એમની ક્લબ ચાલુ છે એવું આ કાગળની અંદર લખેલું છે, એટલે શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ એમના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ અમે અહીંયાથી તમને ખાતરી આપીએ છીએ.